भाग छ मां आपणे शीखीशु प्रश्न नंबर त्रण। हवे एनी रकम हूँ नथी लगतो पण तमने समझावी दो। आ जे आकृति तमने देखाय छे एमां वच्चेनुं जे आ चक्र छे गोळाकार भाग वर्तुळाकार भाग ए सोनेरी रंगनुं छे गोल्डन कलर। त्यार पछीनो जे आ कंकणाकार प्रदेश छे आटलो ए लाल छे, एना पछी आ भूરું છે, એના પછી કાળું, એના પછી સફેદ। હવે આ પાંચેય પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। આ છે શું? તો તમને ખ્યાલ હોય તો તીરંદાજીમાં જે લક્ષ્ય વિંધવાનું આવે એમાં આ જગ્યાએ તીર પડે તો વધારે માર્ક્સ મળે અને અહીંયા દૂર જેમ જાય સેન્ટરથી એમ માર્ક્સ ઓછા હોય, એના ગુણ હોય, બરાબર એના પોઈન્ટ મળતા હોય। એ ચર્ચા આપણે પછી કરીશું પણ આ પાંચેય પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે। તો આની અંદર રકમમાં એવું આપેલું છે કે જ્યાં સોનેરી વર્તુળ છે ગોલ્ડન કલરનું એનો વ્યાસ છે 21 સેમી। તો આ પાંચ ભાગમાં દાખલો ગણવાનો છે, એમાં પહેલો પોઈન્ટ છે આનો પહેલો પોઈન્ટ। તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર पाई आर वन स्क्वेर। मित्रों अहीं हूँ आनी त्रिज्या ने आर वन तरीके लऊं छुं, पछी आपणे आर टू आर थ्री वगैरे लईश आगळ। तो पाई बराबर आप जाणो छो 22 सप्तमांश थाय, पण साथे तमने ए पण खबर होवी जोईए के आ वर्तुळनो व्यास आपेलो छे 21 सेमी। एटले डी बराबर जो 21 सेमी होय तो आर वन आनी त्रिज्या थसे 10.5। एटले आपणे अहींया 10.5 सेमी बे वखत लखवानुं छे, कारण के अहींया वर्ग छे। तो 22 ना छेदमां 7, हवे जो तमने आ पॉइंट नड़ता होय तो ए पॉइंट ने तमारे दूर करवाना छे आ रीते 10 मूकीने छेदमां, अने 10 शा माटे मूकवामां आवे ए पण आप जाणो छो, बराबर 15 7 105 થાય, 3 5 15 અને 2 5 10। એટલે આ જે ઉડે છે એ પણ આપણને ખ્યાલ હોય, 11 2 22 અને આ બે ઉડી જાય। ત્યાર પછી થોડું ઘણું અહીંયા ઉડે એમ છે પણ આપણે એને ઉડાડતા નથી, તો શું કરીશું આપણે 11 અને 3 નો ગુણાકાર અને એનો 105 સાથે ગુણાકાર કરીશું અને જે જવાબ આવે એને આપણે 10 વડે ભાગીશું। તો મિત્રો મારી પાસે અહીંયા રેડી એકદમ જવાબ છે, સમય બચાવવા માટે વિડીયો લાંબો ન થાય એટલા માટે। તો આ બેનો ગુણાકાર થશે 693 છેદમાં 10, એટલે એનો જો સોરી અહીંયા આપણે છેદ ઉડાડીને પછી એનો ગુણાકાર કરીશું, 2 5 10 થોડાક ઉડે છે તો આપણું સરળ સ્વરૂપ થઈ જાય, બરાબર। તો અહીંયા આપણે 21 5 105 અને 2 5 10 તો 33 × 21 એટલે 693 અને અહીંયા આવશે 2, એટલે આ બેનો ભાગાકાર કરશો તમે તો એનો ભાગાકાર પણ મારી પાસે કમ્પ્લીટ છે 346.5 સેમી સ્ક્વેર, બરાબર। સમય બચાવવા માટે ભાગાકાર નથી કરતો। તો મિત્રો આ છે આ ગોલ્ડન એટલે સોનેરી ભાગનું ક્ષેત્રફળ। લાલ રંગના કંકણાકારનું ક્ષેત્રફળ, હવે જે તમને આ ભાગ દેખાય છે આટલો આ લાલ ભાગ આટલો એ કંકણાકાર છે, એટલે એનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે આવું સૂત્ર લગાવવું પડશે। ધ્યાનથી સમજજો કે જો આની ત્રિજ્યા આર વન હતી તો પછી આની ત્રિજ્યા આપણે પહેલા શોધવી પડે। તો એ ત્રિજ્યા હું તમને અહીંયા બતાવી દઉં કે આપણે જો આર टू एनी त्रिज्या लईए तो खरेखर आर वन मां 10.5 उमेरवानुं। हवे तमने एम थशे आ केवी रीते, तो ए हुं तमने आकૃતિમાં સમજાવું છું। બેનો સરવાળો 21 એટલે આર ટુ 21 મળે, પણ આર ટુ કયું? આર ટુ એટલે આ લાલ રંગનું જે બહારની બોર્ડર વાળું ચક્ર છે ને એના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એટલે આર ટુ ત્રિજ્યા। તો એ ત્રિજ્યા એટલે આર વન માં 10.5 સેમી ઉમેરવાનું, એટલે આપણે આ રીતે 21 સેન્ટીમીટર આવશે। આ સમજવા જેવો પ્રશ્ન છે। તો હવે કંકણાકાર શબ્દ છે, વર્તુળનું ક્ષેત્રફળ આપણે અહીંયા નથી શોધવાનું આની જેમ કંકણાકાર, તો એમાં આપણે આ સૂત્ર લગાવીશું જેમાં મોટું વર્તુળ છે પાયર 2 સ્ક્વેર,
એમાંથી નાનું વર્તુળ એટલે આ સોનેરી એ બાદ કરી દેવાનું, એટલે જે ભાગ મળે આ મોટા વર્તુળમાંથી તમે આ સોનેરી ગોલ્ડન કાઢી નાખશો એટલે જે વધશે એ લાલ ભાગ વધશે, એ કંકણાકાર છે. તો આની અંદરથી તમને ગઈકાલના વિડીયોમાં મેં સમજાવેલું છે કે કોમન કાઢીને પણ આ દાખલો ગણી શકાય, તો આ રીતે ગણી શકાય આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર. તો મિત્રો અહીંયા 22 સપ્તમાંશ અને અહીંયા આર ટુ સ્ક્વેર, આર ટુ આપણે અહીંયા શોધેલું છે એટલે 21 નો વર્ગ, અને આર વન સ્ક્વેર જે આપણી પાસે અહીંયા હાલમાં શરૂઆતમાં છે 10.5 નો વર્ગ. તો મિત્રો આનો જે વર્ગ કરવાનો થાય તો આનો વર્ગ 441 થાય. હવે 10.5 નો વર્ગ 110.25, તો હવે એ બંનેની બાદબાકી અને એનું સાદું રૂપ હું અહીંયા લખું છું, રાઈટ આ ભાગ ઉપર લખું છું. આ તો તમારે કમ્પ્લીટ થઈ જ ગયું છે એટલે નો ટેન્શન. ઓકે, તો હવે એની ગણતરી આપણે અહીંયા આગળ વધારીએ છીએ. 22 ના છેદમાં 7 ગુણ્યા 441 માંથી 110.25 બાદ કરવાના, એટલે 441 માંથી 100 કાઢી નાખો પેલા, એટલે 341 વધી, એમાંથી 10 કાઢી નાખો તો 331 વધી, એમાંથી 0.25 કાઢો. એ બાદબાકી બહુ વ્યવસ્થિત રીતે તમારે કરવાની છે. કેવી રીતે? તો મેં સમજાવ્યું એવી રીતે કે 309.75 આવશે. તમે શાંતિથી બાદબાકી કરજો, તમને જવાબ મળી જશે. હવે આનું સાદું રૂપ કેવી રીતે આપવાનું? તો આ બેયનો ગુણાકાર કરીને 7 વડે ભાગી નાખવાનો. કોઈને એમ થાય કે સર અમારે અહીંથી આમ ઉડાડી દેવા છે, તો એમ ઉડાડી પણ શકો તમે. 7 × 28 બે વધ્યામાં, એટલે અહીંયા 2 આવશે, એટલે ફરીથી 7 × 28 એક વધશે પોઈન્ટ, અને અહીંયા 1 જશે એટલે 7 × 2 = 14, અને ફરીથી ભાગ ચાલશે એટલે અહીંયા સમજો ને તમે કે 35 × 7 = 35 આ રીતે આવશે. પછી આ બે નો ગુણાકાર જે કરશો ને તમે એટલે 1039.50 સેમી સ્ક્વેર. આ શું મળ્યું આપણને? લાલ રંગના ભાગનું ક્ષેત્રફળ મળ્યું. તો મિત્રો આ રીતે આ બીજો ભાગ પણ મળી જાય. ત્યાર પછી હવે આપણે આ ભૂરા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણે એને પણ આ રીતે અહીંયા જ શરૂ કરી દઈએ. ભૂરા રંગના કંકણાકારનું ક્ષેત્રફળ હું શોર્ટમાં લખું છું મિત્રો. તો એમાં સૂત્ર છે ને મિત્રો, ધ્યાનથી સમજજો, પછી હું બે લેસનમાં પણ તમને આપીશ. પાય આર થ્રી સ્ક્વેર માઇનસ પાય આર ટુ સ્ક્વેર. હવે તમને એમ થશે પાય આર થ્રી ક્યાંથી લાવવું? તો પાય આર થ્રી બતાવી દઉં તમને. આ છે વર્તુળનું કેન્દ્ર, બધા જ વર્તુળ અહીંથી લઈને અહીંયા સુધી આર થ્રી ગણાશે, એટલે આ આર થ્રી થશે આટલું. એમાંથી આર ટુ આપણે મેળવેલું જ છે, બસ આ રીતે આર ટુ મેળવું છે એવી રીતે આર થ્રી મેળવી લેવાનું. કેવી રીતે? સમજો અહીંયા. તો હવે કેવી રીતે દાખલો ગણાશે? તો આ પાય છે એને કોમન કાઢો. હવે આર થ્રી તો આપણને ખબર નથી, તો આર થ્રી ની ગણતરી હું અહીંયા કરું છું. આર ટુ પ્લસ 10.5, તમને એમ થશે આર ટુ ક્યાંથી શોધો? તો આર ટુ આપણે ઓલરેડી અહીંયા શોધેલો છે, 21 + 10.5 એટલે 31.5. તો મિત્રો અહીંયા જે આર થ્રી મળ્યો એ આપણે અહીંયા લખી શકીએ. હવે બીજી રીતે અહીંયા મેં ગુણાકાર કરીને ગણાવેલું છે, હું તમને અહીંયા એક બીજી મેથડ સમજાવું છું જે કદાચ તમને કામ લાગશે. આર થ્રી પ્લસ આર ટુ, આ છે પૂર્ણ વર્ગ તફાવતની રીત. આ એક સૂત્ર પણ છે જે આપણે વિડીયોમાં શીખી ગયા છીએ પાછલા વિડીયોમાં. તો 22 ના છેદમાં 7, હવે આર થ્રી આપણી પાસે 31.5 છે અને આર ટુ આપણી પાસે 21 છે, એટલે બે વખત, એકવાર બાદ બાકી એકવાર સરવાળો આ રીતે લખવાનો. ત્યાર પછી 31.5 માંથી 21 બાદ કરો એટલે 10.5 વધે, અને આ બેયનો જો સરવાળો કરશો
એટલે 52.5 થશે. મિત્રો હવે જો અહીંથી છેદ ઉડાડશો આમ આ રીતે તો 15 સત્તા 105 એટલે 1.5, 22 ગુણ્યા 15 એટલે સમજો 330 થાય, પણ આપણે તો પોઈન્ટ દૂર કરવો છે એટલે 33 આવશે ગુણ્યા 52.5. હવે એટલી તો આશા હું રાખી શકું કે આ બે નો ગુણાકાર કરીને તમે જવાબ લાવી શકશો. તો મિત્રો અહીંયા તમે જ્યારે લખો જવાબ ત્યારે તમારે આ વસ્તુ લખવાની થશે, આ બંનેનો ગુણાકાર આવી જાય પોઈન્ટમાં પછી પાછળ સેમી સ્ક્વેર લખવાનું રહેશે, તો ભૂરા રંગના કંકણાકારનું ક્ષેત્રફળ મળશે. તો આ જ રીતે તમે આમ કન્ટિન્યુ આગળ વધશો તો કાળા રંગના જે ભાગ છે કંકણાકાર એનું ક્ષેત્રફળ, તો એમાં આ સૂત્ર છે એમાં R4 આવશે અને અહીંયા R3 આવશે. તો આપ સમજી ગયા કે ભાઈ R4 એટલે શું? તો અહીંથી લઈને આ ચોથા સુધીની આખી ત્રિજ્યા એટલે આ 10.5 10.5 10.5 10.5 ચાર વખત એનો સરવાળો કરશો એટલે R4 મળી જશે. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે દોસ્તો કે તમને આવડશે જ, એટલે આ દાખલો આના પછી ચાર નંબર તમે આપજો. કયો? કાળા રંગના કંકણાકારનું ક્ષેત્રફળ, પણ અહીંયા 4 અને અહીંયા 3, ખ્યાલ આવી ગયો તમને? આ જ રીતે ગણતરી કરજો. પછી 5 નંબરનો જે પોઈન્ટ છે એમાં આપજો સફેદ રંગના કંકણાકારનું ક્ષેત્રફળ, તો એમાં તમે અહીંયા R5 અને અહીંયા R4 લખજો. તો મિત્રો આશા રાખું છું કે તમે આ સારી રીતે સમજી ગયા અને આ પ્રશ્ન 3 છે એ આખો એક પ્રશ્ન છે, એ તો બોર્ડની પરીક્ષામાં નહીં આવે, પણ એના અમુક ભાગ અમુક અંશ આવી શકે અથવા એ મેથડથી બીજું કંઈ પણ આવી શકે. તો આની પહેલાના વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત તમને ન સમજાય તો ચોક્કસ પૂછજો. કેમ? કેમ કે પૂછેગા નહીં તો શીખેગા નહીં, ઓર શીખેગા નહીં તો આગે બઢેગા નહીં.